મારું નામ જીતેન્દ્ર ઠક્કર હું પોતે લાફ્ટર થેરેપી કરાવું છું મારો બિઝનેસ એક્સપોર્ટનો છે અને લાફ્ટર થેરેપી કરાવી લોકોને હસવા હસાવવા અને હસતા શીખવાડવું એ જ મારી હોબી છે નમસ્તે મારું નામ ડૉક્ટર મંથન ઠક્કર છે અને બાય પ્રોફેશન હું એક્યુપંચરિસ્ટ છું મારી ટ્રેનિંગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે ગાઈડલાઈન છે એ મુજબ થઈ છે એક્યુપંચરની અંદર આજે વર્લ્ડ લાફ્ટર ડે છે તો એના વિશે આપણે થોડીક નાનીકડી વાત કરીશું કે લાફ્ટરના આપણા બોડીની અંદર શું શું બેનિફિટ થાય છે આપણે સૌ જાણીએ છીએ કે હસવું જરૂરી છે હસવાથી આપણા ઇમોશનલ બ્લોકેજીસ રિલીઝ થાય છે પણ એ કઈ રીતે થાય છે આપણે જ્યારે હસીએ છીએ ત્યારે આપણી અંદર એક કેમિકલ રિલીઝ થાય છે જેનું નામ છે ડોપામાઇન અને એ ડોપામાઇન આપણા હસવા માટે અથવા મગજને સ્વસ્થ રાખવા માટે બહુ જરૂરી છે એનું પૂરતું પ્રમાણ આપણા શરીરમાં હોય છે તો આપણને સારી ઊંઘ પણ આવતી હોય છે તદુપરાંત આપણે એઝ પર ટીસીએમ ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન મુજબ જોવા જઈએ તો આપણે જ્યારે હસીએ છીએ ત્યારે આપણા જે ગાલ છે એ ફૂલે છે અને ગાલના જે સ્નાયુ છે એ બધા ખેંચાય છે તો ત્યારે એનું બ્લડ સર્ક્યુલેશન વધે છે બ્લડ સર્ક્યુલેશન વધવાના કારણે પણ આપણને જે હેલ્થના બેનિફિટ થતા હોય છે એ બહુ મોટા પાયે છે કારણ કે આપણા બ્લડ ઉપર ડોમિનેટ કરે છે આપણું હાર્ટ બ્લડ વેસલ્સ ઉપર ડોમિનેટ પણ હાર્ટ જ કરે છે એટલે જ્યારે આપણે ખિલખિલાઈને હસીએ છીએ ત્યારે આપણું હાર્ટ પણ ખિલખિલાઈને અંદરથી હસે છે અને ઇમોશનલી આપણે જોવા જઈએ તો આપણા ઇમોશન્સ પણ હાર્ટમાં જ રહેલા છે ને આપણે ઘણી વાર કહેતો મન ઉપર નહીં લેવું દિલ ઉપર નહીં લેવું એ એટલા માટે કહેતો હોય કે એના ઉપર આપણે લઈએ છીએ તો એક ભાર આવે છે એક બ્લોકેજીસ ક્રિએટ થાય છે અને જે બ્લોક છે એ ગ્રંથિ તરીકે બંધાઈ જાય છે અને એ ગ્રંથિના કારણે આપણને પછી અલગ અલગ બીમારીઓ થતી હોય છે એટલે ઇમોશનલી ફિટ રહેવા માટે હસવું બહુ જરૂરી છે હાસ્યથી જે છે એ આપણી ઇમ્યુન સિસ્ટમ ખૂબ મજબૂત થઈ જાય છે અને આપણા ઇનર ઓર્ગનની કસરત જે છે હાસ્ય દ્વારા થાય છે અને હાસ્ય દ્વારા ઘણા લોકોને બીમારીની અંદર ખૂબ જ ફાયદો થાય છે અને હાસ્યથી પોઝિટિવિટી આવી જાય છે જીવનની અંદર લોકો બધા કહેતા હોય છે કે પોઝિટિવ થઈ જાઓ પોઝિટિવ થઈ જાઓ પણ પોઝિટિવ થવું કેવી રીતે જો તમે હસતા શીખી જાઓ તો હસતા હસતા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરતા શીખી જાઓ છો ટેન્શન ફ્રી થઈ જાઓ છો હસવું એ પુણ્યનું કામ છે હસાવવું એ મહાપુણ્યનું કામ છે એ હું હસતા પણ શીખવાડું છું અને હસાવતા પણ શીખવાડું છું આ વર્લ્ડ લાફ્ટર ડે જે છે એ ગુજરાતની અંદર જે છે અહીંયા અમદાવાદથી અહીંયા લાફિંગ ક્લબો શરૂ કરાવડાવી અને વર્લ્ડ ખાતે જે લાફ્ટર ડેની ઉજવણી જે કરાવવામાં ડૉક્ટર મદન કટારિયા જે છે એમનો બહુ મહત્ત્વનો ફાળો છે કે જેમણે વર્લ્ડ લાફ્ટર ડે ઉજવવાની અંદર એમને બહુ મોટો ફાળો આપેલો છે વર્લ્ડ લાફ્ટર ડે છે તો એક નાનકડો ખાલી મેસેજ આપવા માંગીશ કે હસો અને હસાવો કોઈ પણ કારણ હોય અથવા કારણ ના હોય કોઈ પણ સિચ્યુએશન હોય જો આપણે હસતા શીખી જશું તો હરેક સિચ્યુએશન છે આપણે નાની કરી શકીએ છીએ આપણે આજે આટલી સરસ જે ડોક્યુમેન્ટરી જોઈ તો આપણી એવી ઈચ્છા છે કે આ વધુ ને વધુ લોકોને પહોંચે જે ચેનલવાળા છે એ લોકો બહુ સરસ મહેનત કરે છે તો આપણે એવી આશા રાખીએ છીએ કે તમે લોકો આને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને વધુ ને વધુ લોકોને બેનિફિટ મળી શકે છે અને આપના એરિયામાં કોઈ આવી કોઈ એક્ટિવિટી થતી હોય તો એને પણ પ્રમોટ કરવા માટે આપ ચેનલનો કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ વેરી મચ Ha ha ha!